બાળ દોસ્તો, હવે આપણે પાઠને સમજીએ. કો અવધૂત શો ગિરનાર બેઠો છે. તેની જટા જેમ પ્રદેશના પશ્ચિમી જંગલોને લોકોએ નામ આપ્યું છે ગીર. સદીઓ જૂના આ પ્રદેશમાં વસ્તી માલધારી કોમના અત્યારે 129 જેટલા નેસડા છે. હંમેશને માટે તેમને કાળના મુખમાં રહેવાનું, છતાં પણ જાણ્યો કે અજાણ્યો ડર ન મળે. સાવજના ઘૂઘવાટાને દીપડાની લુચ્ચાઈ સાથે તેમણે આ જીવન ઝઝુમવું પડે છે. ક્યારે શું બને તે કહેવું મુશ્કેલ ગણાય. આવા બહાદુર માલધારીઓના જીવનની અનેક વાતો છે. કરમના દાદિયા નામનો સાતેક ઝૂંપડાનો એક નેસ. આયર અને કાઠી કોમના માલધારીઓ કુટુંબની જેમ રહે. પ્રાગળ ફૂટે માલધારીઓ બેહું એટલે કે ભેંસો અને બીજા માલ એટલે કે ઢોરને લઈ ચરાવવાને ઉપડી જાય છે. સ્ત્રી વર્ગ ઘેર રહે. 500 બેહુના મેળવેલ દૂધના દહીંને વલોવવા એ નાજુક પણ મજબૂત હાથો કામે લાગી જાય. સાંજ પડીએ ખૂંટતું બળતણ મીણવા ગીરમાં નીકળી પડે. કોઈ શહેરી સ્ત્રી શોપિંગ સેન્ટર પર ખરીદી કરવા નીકળે ને તેમ. આવી આધેડ ઉંમરની એક બાઈ એક સાંજે કરગઠિયા વીણવા નીકળી. હારે 4 વર્ષનું બાળક. માતા તો સૂકા લાકડા વીણતી વીણતી આગળ નીકળી ગઈ. પેલું બાળક ધીમું ધીમું ફૂલણા છૂટતું માની પાછળ પાછળ જતું હતું. એટલામાં તેની નજર સામેની બેખડના પથ્થર પર પડી. ત્યાં કંઈક ગલુડિયા જેવું ઊં ઊં કરતું હલતું હતું. બાળકને રસ પડી ગયો. તે પાછળની બાજુથી બેખડ પર ચડી પેલા માંસના લોચા જેવા નવજાત શિશુને જોવા લાગ્યું. બચ્ચું તેના નાના પગ વડે બેખડ ઉતરવા કોશિશ કરતું હતું, પરંતુ ઉતરાતું નહીં. તેથી વિચિત્ર અવાજ કરતું હતું. બંને એકબીજા સામે આંખ પરોવી જોઈ રહ્યા. ક્ષણમાં દોસ્તી બંધાઈ ગઈ. પેલા માલધારીના બાળકે તેને વહાલપૂર્વક ગોદમાં તેડી લીધું. પોતાના નવા દોસ્તને વહાલથી હાથ ફેરવતો નેસ ભણી જવા લાગ્યો. નવા દોસ્ત સાથે ભોળો શિશુ કાલી બોલીમાં વાત કરતો હતો, પરંતુ ત્યાં જ પાછળ ડણક સંભળાણી. માલધારી સ્ત્રી ચોંકી ઉઠી. તેને પોતાની સાથે આવેલ બાળકનું ઓસાણ આવ્યું. તેનો જીવ અડધો થઈ ગયો. કરગઠિયાને પડતા મૂકી એણે દોટ મૂકી. પોતાના હૃદય ટુકડાને રેડો મૂકવા બદલ મનોમન પસ્તાવો કરતી હાંફળી ફાંફળી દોડી. પરંતુ કાંટ વટાવી જ્યાં ભેખડ પાસે આવી ત્યાં તો એણે સામેનું દ્રશ્ય જોયું. તે જોઈને તેને આંખે ચક્કર આવી ગયા. ધરતી ગોળ ગોળ ફરતી લાગી. પોતાનું અસ્તિત્વ ભૂલાતું ગાગ્યું. વાત એમ હતી કે બેખડની બખોલમાં સિંહણે બચ્ચાને આગલા દિવસે જન્મ આપ્યો હશે, એટલે બે બચ્ચા બોર્ડમાં હતા. એમાંનું એક બહાર નીકળી આવેલું. સિંહણ મારણની તપાસમાં નજીક ગયેલી તેની પાછળ પાછળ. પરંતુ માનવ બાળની ગંધે સિંહણ તુરત જ પોતાની બોર્ડ તરફ પોતાના વહાલસોયાના રક્ષણ માટે દોડી આવેલી. જ્યારે પોતાના શિશુને પેલો બાળક ઉઠાવી જતો જોયો એટલે તેણે દૂરથી જ ત્રાડ નાખી હતી. આ બાજુ પેલા માલધારી શિશુની માતા તેના બાળકના રક્ષણ માટે દોડી હતી. વચ્ચે બે ભૂલકા, એક પશુદેહધારી, એક માનવદેહધારી. કુદરતની કેવી બલિહારી. માલધારી સ્ત્રીએ દૂર રહીએ રહીએ પોતાના બાળકને બગલમાં રહેલ સિંહ બાળને છોડી દેવા બૂમ પાડી. પણ બાળક હાથ આવેલું આવું અદભુત રમકડું કેમ કરી છોડે? માનવ જીવ તાળવે ચોંટ્યો. પાછળ ગુરકાટ કરતી સિંહણ સામ નજીક આવી ગઈ હતી. કોણ જાણે ક્ષણમાં શું બનશે. માનવ સ્ત્રી પોતાના બચ્ચાને પટાવતા છેલ્લી વિનંતી કરતા જાણે કે ચીસ પાડી. સિંહણ પણ બાળકની ફક્ત 7 ફૂટ દૂર પાછળ પાછળ ચાલી આવતી
ગુરકાટ કરતી હતી. તેની આંખોમાં અજબ પરિવર્તન આવી રહ્યું હતું. માલધારી બાળકે સિંહ શિશુને પડતું મેલ્યું, દોડીને માની ગોદમાં ભરાઈ ગયું. આ બાજુ પેલું સિંહ શિશુ પણ દોડતું માની ગોદમાં ચાલ્યું ગયું. સામે સામે બે માતાઓ અને વચ્ચે તેમના બે શિશુઓ. ઘડી બે ઘડી બંને માતાઓએ આંખ મિલાવી. માલધારી સ્ત્રી પાછા પગે ચાલી ઘેર. તેને પોતાના નેસમાં રહેઠાણમાં જવું હતું. જ્યારે સિંહણને તેના જંગલમાં પોતાની બોર્ડમાં જવું હતું. બંને માતાઓ પોતાના શિશુને લઈ ચાલી ગઈ. તેમના ખોડિયા જુદા જુદા હતા, પરંતુ શિશુ પ્રત્યેની મમતા અને પ્રેમમાં કશો જ ભેદ ન હતો. માનવ હોય કે પશુ, માતૃ હૃદય તો સૌના સરખા.